दादरा नगर हवेली के सांसद स्वर्गीय मोहन डेलकर की आत्महत्या मामले को लेकर दोनों संघ प्रदेशों की जनता में दिन प्रतिदिन आक्रोश बढ़ता ही जा रहा है। दादरा नगर हवेली के स्थानीय लोगों ने आरोपियों को सजा मिले उसके लिए कैंडल मार्च, पुतला दहन, रैली का आयोजन कर अपना विरोध प्रदर्शित कर रहे हैं। स्वर्गीय मोहन डेलकर की आत्महत्या को आज एक महीना हो जाने के बावजूद आरोपियों के विरुद्ध कोई कार्रवाई नहीं की गई है, ना ही उन्हें पदमुक्त किया गया है, जिसको लेकर प्रदेश की जनता का आक्रोश अब चरम सीमा पर आ चुका है। सोमवार दिनांक 22 मार्च 2021 को दादरा नगर हवेली के प्रदेशवासियों ने एक दिवस के बंद का ऐलान किया था, जिसको लेकर दादरा नगर हवेली में 100% और दमन में 90% बंद को समर्थन मिला था। एक आजे अमारा शहीद मोहन भाई ने एमना बलिदान ने एक महीनो पूरो थई गयो। एक महीना ना अंदर आटला बधा उग्र प्रदर्शन थिया, आटला बधा लोकोए आंदोलनो कर्या, ते छता प्रशासन अने जे आरोपीओ छे एना पर कोई प्रकारना एक्शन्स हजु सुधी थिया नहीं। लोकोमां भयंकर रोष छे, એટલે લોકોએ જનતાએ પોતે સ્વયંભૂ વિચાર્યું કે હવે આટલું બધું થાય તે છતાં પણ કોઈક જાતના આરોપીઓ પર એક્શન નથી થતા, એટલે લોકોએ આજે સ્વયંભૂ આખું દાદરા નગર હવેલી દમણ દીવ બંધ કરી દીધું। હવે લોકો એમ વિચારે છે કે એક સામાન્ય વ્યક્તિ પર જ્યારે કોઈક જાતના એફઆઈઆરોમાં એમના નામ આવે તો તરત એમને અરેસ્ટ કરવામાં આવે, અને આ મોટા પદ પર બેઠેલા મોટા અધિકારીઓ પર જ્યારે એફઆઈઆર થયા છે તો એમના પર કોઈ એક્શન કેમ નથી લેવાય? લોકોમાં ભયંકર રોષ છે, રોજ આ એક મહિનાથી કન્ટિન્યુઅસ અહીંયા આંદોલન ચાલે છે, કેન્ડલ માર્ચ ચાલે છે, તે છતાં પણ હજુ સુધી કોઈ એક્શન આરોપી ઉપર થયા નહીં, એટલે જનતામાં રોષ છે। તમે જોઈ શકો છો લોકોનો રોષ એટલો છે કે આજે તમને એક પણ દુકાન ચાલુ નહીં મળે। દાદરા નગર હવેલીમાં તો એમ રોજની જ 144 છે, અહીંયા તો કંઈ લોકશાહી જેવું કંઈ મળે જ નહીં। કાલે સમારતાએ એક ઓર્ડર પાસ કર્યો કે 144 છે, હવે અમે તો દાદરા નગરના લોકોને તો 144માં જીવવાની આદત પડી ગઈ છે, અહીંયા તો રાષ્ટ્રપતિ શાસન જ ચાલે, એટલે લોકોને એનાથી કોઈ બહુ ફરક નહીં પડે। તમે જોઈ શકો આજે સાંજની મિટિંગમાં ભયંકર પબ્લિક આવશે, બહુ કોશિશ કરી અહીંયાના પ્રશાસને, ટોટલ એમનો પ્રશાસનની કામલો જે છે લાગી પડ્યો લોકોને સમજાવવા માટે। એક રાજનીતિક પાર્ટીના મોટા મોટા પદાધિકારી દમણમાં, દીવમાં, દાદરા નગર હવેલીમાં નીકળી પડ્યા લોકોને સમજાવવા માટે કે તમે દુકાન બંધ નહીં કરો, તમારી દુકાન ચાલુ રાખો। અરે કેવી રીતે ચાલુ રાખે? લોકોને ઇન્સાફ જોઈએ, આ કોઈ રાજનીતિક લડાઈ થોડી છે, આ તો લોકોની ઇન્સાફની લડાઈ છે। દાદરા નગર હવેલીના 35 વર્ષથી જે સાંસદે દાદરા નગર હવેલી માટે બલિદાન આપ્યું છે, લોકો માટે કામ કર્યા છે, એના ઇન્સાફ માટે લોકો લડે છે, આ કોઈ રાજનીતિક લડાઈ નથી। હું તો એમને પણ કહું, પ્રશાસનને પણ કહું, તમે જે આરોપીઓ છે એના ઉપર એક્શન લેવો, આંદોલન કાલે બંધ થઈ જાય, પણ એ લોકોએ એમને બચાવવું છે, એનું કારણ શું છે તો આવતા દિવસમાં ખબર પડશે, બહુ બધી સાજીશો છે આમાં, એ આવતા દિવસમાં ચોક્કસ ખબર પડશે।